નમસ્કાર દર્શક મિત્રો, હું પીનેલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. કરંટ ટોપિકમાં દરરોજ એક નવા વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ. આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં વાત કરવાની છે આજકાલની સંતાનોની. દર્શક મિત્રો, વાત કરીએ સંતાનોની તો દરેકે દરેક માતા પિતાનું એવું સ્વપ્ન હોય છે કે તેમના વૃદ્ધાવસ્થા દરમિયાન જે તેમની સંતાન છે તે તેમનો આશરો બને. પણ આજકાલની જે સંતાનો છે, આજકાલની જે ઘટનાઓ સાંભળવા મળી રહી છે તેનાથી ક્યાંક એવું લાગે છે કે હવે તમામ માતા પિતાને પોતાના બાળકો પર જ વિશ્વાસ જે હતો એ હવે ક્યાંક નથી રહ્યો. કારણ કે જે પ્રમાણની અત્યારે ઘટના સામે આવે છે, હાઈકોર્ટ સુધી ગઈ છે. એક વૃદ્ધાવસ્થા જે માં આવેલા દંપતીએ હાઈકોર્ટની સમક્ષ જે વાત કરે છે કે તેમના જ પુત્રો, તેમના જ બાળક તેમને મારે છે અને ખાસ કરીને તેમનું જે ઘર છે તે પણ કબજે કરી લીધું છે. અને હાલ તે દંપતી તેમને જે પુત્રી છે તે પુત્રીના ઘરે રહેવા પર તેમને મજબૂર કરવામાં આવ્યો છે. તો આજે આપણે એ જ ચર્ચા કરીશું કે આજકાલની સંતાનોની આ માનસિકતા કેમ બદલાઈ ગઈ છે, અને ખાસ બીજી એ પણ વાત કરીશું કે આવા કેસીસમાં શું કરી શકાય છે. અને એ તમામ વાતો કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અને સોશિયલ રિફોર્મિસ્ટ રુઝાન ખંબાતાજી. આપ બંનેનું સ્વાગત છે. તો સૌથી પહેલા રુઝાનજી, શું કહેવા માંગશો કે જ્યારે આ ઘટના વિશે આપણે વાત કરી અને એવી ઘણી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, એવી ઘણી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જેમાં આજકાલના જે બાળકો છે તે માતા પિતા ઉપર જ ત્રાસ ગુજારે છે, અને અત્યારે આ વધુ એક ઘટના સામે આવે છે કે જે હાઈકોર્ટ સુધી ગઈ છે, જેમાં માતા પિતાએ કહ્યું છે ધ્રુસકે ધ્રુસકે રડતા કે દીકરો જ, અમારો દીકરો જ અમને મારી રહ્યો છે. આવી ઘટના માટે આપ શું કહેશો? આજકાલ આ જે આવી ઘટનાઓ થોડી વધી ગઈ છે અને વધવાનું ઓબ્વિયસલી લોટ ઓફ રીઝન્સ આર ધેર, પણ જે બી રીઝન હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ રીઝન, માતા પિતા સાથે આ કરવાનું બહુ જ, આઈ મીન, ઇટ્સ અ વેરી ક્રુઅલ થિંગ, ખરાબ ચીજ. આપણી સંસ્કૃતિને, આપણા આપણા જે એ છે, શું કહેવાય, આપણે ઇન્ડિયનની જે વોટ યુ કોલ દેટ કલ્ચર છે, ઇટ ડઝન્ટ સૂટ દેટ. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, કે જે વેદના જે આપણા માતા પિતા આપણને જે રીતે મોટા કર્યા હોય, આપણા આટલા પ્રેમ પ્યારથી ત્યાગો આપી આપીને, પોતે કદાચ આઈ નો કદાચ શું ઘણી વાર મમ્મીઓ પોતે ખાતી ઓછી હોય છે કે એનો દીકરા અને દીકરી ખાઈને મોટા થાય ને ભણે ગણે, યુ નો ઓલ ધોઝ થિંગ્સ. પણ એ સામે જે અત્યારે થઈ રહ્યું છે, ઇટ ઇઝ પ્રીટી, આપણને આઘાત બી ઘણી ટાઈમ લાગે છે, જેમ આજે આ વાત કરી. અને જે રીતે એ લોકોને ટ્રીટ કરવામાં આવે છે, ઇનફેક્ટ નોટ ઇવન સેકન્ડ ક્લાસ સિટીઝન્સ, થર્ડ ક્લાસ સિટીઝન્સ જે રીતે ટ્રીટ કરવામાં આવે છે, ઘણી વાર તો સામેથી દીકરો ને બહુ બોલે કે આ મરતા કેમ નથી, આ મરી જાઓ, તમે મારી લાઈફ બગાડો છો, ઓલ ધોઝ થિંગ્સ. એટલે આજે આપણે સમજી રહ્યા છીએ તો આપણને ઘણી વાર એક થોટ પ્રોસેસ આવે છે કે વાય વી આર ગોઈંગ ટુ વર્ડ સચ ક્રુએલિટી આ ચીજો પર. અને એટલા માટે અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે આપણું જે આપણું જે બેઝિક્સ છે, વીલ હેવ ટુ અગેન ગો બેક ટુ ધ બેઝિક્સ એન્ડ અગેન રીથિંક કે આપણે આને કેવી રીતે સ્ટોપ કરી શકીએ. પ્રશાંતભાઈ, આપનું શું માનવું છે એઝ અ સાયકોલોજીસ્ટ, આવી માનસિકતા વિશે આપ શું કહેવા માંગશો કે જ્યાં આપણે આપણા સમાજમાં દીકરા અને દીકરીને સમાનતા વાળી જે વિચારધારા છે તે સમજાવતા ક્યાંક થાકી ગયા, અને ત્યાં જયારે એક આ સમજણ હવે લોકોમાં આવી છે કે જયારે લોકો ઇક્વલી બંનેને માને છે ત્યારે દીકરાઓ વિશે જયારે આવી વાતો સાંભળવા મળી રહી છે ત્યારે આ માનસિકતા વિશે આપનું શું માનવું છે? દીકરાઓની અંદર જે વાવેલું હોય ધીરે ધીરે ઉગતું જાય છે, એવું સ્પષ્ટપણે કહી શકું. એ મા બાપ દ્વારા હોય કે બીજા કોઈ સંજોગો દ્વારા હોય, ગમે તે હોય, આમાં બહુ બહુ બધા પાસાઓ વિચારવા પડે એવા છે. સૌથી મહત્વનું પાસું એ છે કે જ્યારે છોકરાઓ આવું કરે છે ત્યારે એ લોકોની અંદર મૂલ્યનો હ્રાસ થયો છે, એ બહુ સ્પષ્ટ વાત છે કે જે વેલ્યુઝ નાનપણથી ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ઇન્કલ્કેટ કરવામાં આવી છે, એ બધી વેલ્યુઝ જે છે ધીરે ધીરે એ ફેડ ઓફ થઈ ગઈ છે, જતી રહી છે. અને દેખાય છે ઘણી બધી જગ્યાએ. ખાલી આ મારવાની વાત તો બરાબર છે, બાકી શાબ્દિક હિંસા પણ બહુ મોટી હિંસા છે. ગમે તેમ બોલવું એ પણ શાબ્દિક હિંસા છે, એમને ગમે તે રીતે રાખવા એ પણ એક વાર્તનિક હિંસા છે. તો આ બધી હિંસાઓ ઘરની અંદર થતી હોય છે. પણ એટલું હું ચોક્કસ કહીશ કે જે મારનાર જે છોકરાઓ છે એ લોકોના બાળપણની અંદરના ઘણા બધા એવા કિસ્સાઓ જો આપણે તપાસીએ તો જોવા મળશે કે એ લોકો સાથે પણ કોઈ કોઈ રીતે હિંસક વર્તન ભૂતકાળમાં થયું હશે. એટલે માતા પિતા દ્વારા કરવામાં આવ્યું છે, મે બી ઓર મે નોટ બી, આ એક વાત છે, એક કારણ હોઈ શકે. અને બીજું રીઝન એ છે કે એ લોકો જયારે પરણે છે ત્યારે બીજી સંસ્કૃતિમાંથી વ્યક્તિ આવે છે અને બીજા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, અને એ વખતે એની આખી મેન્ટાલિટી જે છે, ભલે સરસ રીતે મોટો કર્યો હોય છોકરો, તો પણ એ મેન્ટાલિટી જે છે ક્યારેક બદલાઈ જવાની સંભાવના રહે છે. એક બહુ જ મોટું ઉદાહરણ હમણાં થોડા મહિના પહેલા બની ગયું, વિજયપત સિંઘાનિયાનું. એને બધી જયારે મિલકત બધી લખી આપી છોકરાને, છોકરા એમને ઘરની બહાર કાઢી મૂકે, અત્યારે બહુ જ દયનીય સ્થિતિમાં એ જીવે છે અને દે આર ક્રાઈંગ ઓલસો, એમના વિડીયો ફરતા હોય છે. એટલે આ જે આખી વાત છે એ ખરેખર સોશિયલ સ્ટેબિલિટીની વાત છે. એ સ્ટેબિલિટી માટે માતા પિતાએ પ્રયાસ તો કરવો જ જોઈએ. છોકરાઓનું આ
વલણ કોઈ પણ હિસાબે ના ચાલે, 100% નિંદનીય છે, એમાં કોઈ પ્રશ્ન નથી આવતો, અને જસ્ટિફિકેશન તો કોઈ પ્રશ્ન નથી આવતો. અને બીજું કે ગવર્નમેન્ટના કાયદા છે ખરા, પણ એને વધારે સરસ રીતે સખત રીતે એને અમલમાં લાવવા જોઈએ. જી રુઝનજી, હવે અહીંયા જે વાત થઈ કે જે દીકરાની વાત કરી આપણે, તો જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યાર પછી તે લોકોની વિચારધારા ખૂબ બદલાઈ જતી હોય છે. જ્યારે આપણે એક દીકરા અને દીકરીને સમાન માનીએ છીએ, ત્યારે એક બીજા ઘરમાંથી આવતી દીકરીના કારણે આ જે ઘટના બનતી હોય છે, એમાં ઘણી બધી ઘટનાઓમાં આવા કારણો બહાર આવે છે કે જ્યારે દીકરાના લગ્ન કરવામાં આવે છે ને ત્યારબાદ તેની જે માનસિકતા બદલાઈ જતી હોય છે, એવું કેટલું જોવા મળતું હોય છે, ને એવું શા માટે? કારણ કે એક દીકરી જ બીજા ઘરે આવતી હોય છે. સી, જે કહે છે ને કે માં ને હંમેશા ગમે કે દીકરો પોતાનો થઈને રહે, અને જ્યારે દીકરી વિજે જાય ત્યારે એને ગમે કે એનો પેલો હસબન્ડ દીકરીનો થઈને રહે. સો ધીસ ઇઝ ઓલવેઝ અ થિંગ ટુ બી પોન્ડર્ડ અબાઉટ, કે ભાઈ આપણે વન સાઇડેડ કેમ હંમેશા વિચારીએ છીએ, આપણે આપણા સ્વાર્થ માટે કેમ વિચારીએ છીએ. હવે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે આ કેમ થાય છે, જે મારું કેવું છે, અગેન ટુ એસ્પેક્ટ ઓફ ઇટ, ધેટ મે બી પેલા નાના છોકરા જોડે હિંસા થઈ હોય, એને કંઈક પહેલા થયું હોય, એમાં મારે અત્યારે ધેટ ડઝન્ટ મીન કે તમારી જોડે થયું હોય તો તમે કોઈ બીજા જોડે કરીને તમે એનો વેર લો, માતા પિતાની જોડે, એવી તમારા ફેમિલી મેમ્બર જોડે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અગર હું બે કેટેગરીની અગેન વાત કરીશ, એક હવે આજે વિજયપત સિંઘાનિયાની વાત કરીએ આપણે પછી લઈએ, પહેલા જે અત્યારે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ, અને બીજું કે જ્યારે છોકરો મોટો થાય છે ત્યારે એને પોતાના ઘરમાં, એક વાત કહી દઉં તમને, એક સત્ય છે કે એના ઘરમાં એને ડોમેસ્ટિક વાયલન્સ જોયું હોય છે ઘણી વાર, કે ભાઈ ઘરમાં પપ્પા મમ્મીનું જે પેલું ઢોલ ઢપાટવાળા સીન જોયા હોય છે, અને એ સીનમાં ઇનિશિયલી ઘણી વાર એવું થાય છે કે પેલા છોકરાને, નાનો બાળક હોય છે, એને ગમતું નથી કે એના મમ્મી જોડે ઢોલ ઢપાટ થાય, પણ જેમ જેમ મોટો થાય જોયે છે કે આ તો બધા કરે એટલે મારે બી કરવાનું, ઓકે ઇટ્સ નોર્મલ, ઇટ્સ અ વે ઓફ લાઈફ, ધે સ્ટાર્ટ થિંકિંગ ઇટ એઝ અ વે ઓફ લાઈફ. હવે જેમ જેમ એ છોકરો મોટો થાય છે, મા બાપ બી મોટા એટલે એ થાય, હવે છોકરો એની જે સોશિયો ઇકોનોમિક પ્રેશરના લીધે, ને ઘણી વાર ધેર આર ટુ એસ્પેક્ટ ટુ ઇટ ઓલ્સો, કે ઘણી વાર એનું વાઇફ જે કે એ માને, અને ઘણી વાર એને વાઇફને ઢોલ ઢપાટ ચાલે, એ બંને થાય છે. પણ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અબાઉટ ઇટ ઇઝ દેટ કે જ્યારે એના પોતાના મા બાપને, હવે એના પોતાના મા બાપ જોડે કેમ એવું બિહેવ કરે છે, જે અત્યારે એક્ઝામ્પલ આજની અત્યારની સ્ટોરી આપણે જોઈએ જે કોર્ટમાં ચાલી રહી છે, કે ભાઈ એના મા બાપને સારું ખાવાનું નથી આપતા, યા મારે છે, યા બોલ, જેમ કે સાહેબે કહ્યું શાબ્દિક બધું બોલે છે નેગેટિવ, એ કેમ થઈ રહ્યું છે? મારા અનુકૂળે, મારા પોઈન્ટ ઓફ વ્યુથી, ધેર આર ટુ એસ્પેક્ટ ઇન્વોલ્વ ઇન ધીસ. એક તો કે એના જે સોશિયો ઇકોનોમિક પ્રેશર છે, એના ફ્રસ્ટ્રેશન છે, એના પોતાના ડિપ્રેશન છે. ઘણી વાર લોકો પોતાના ડિપ્રેશન કાઢવા માટે, પોતાના ફ્રસ્ટ્રેશન કાઢવા માટે મા બાપ પર હાવી થાય, કારણ કે એ પોતે સક્સેસફુલ લાઈફમાં નથી થઈ શક્યો એટલે મા બાપ પર હાવી થાય, પોતાના મા બાપને પાલી નથી શકતો એટલે મા બાપ પર હાવી થાય. એટલે એક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ રીઝન પ્લે કરે છે. બીજે જોડે જોડે હવે સાથે સેકન્ડ રીઝન બી આપી દઉં કે અગર વાઈફ થઈ હોય ને કે ના તમે આ ખોટું કરો છો, આપણા મા બાપ કહેવાય તો ઠીક છે, પણ ઘણી વાર વાઇફ બી સૂરમાં સૂર પુરાવે છે. હવે વાઇફ કેમ સૂરમાં સૂર પુરાવે? કારણ કે થાય શું કે જે સાસુને પેલી શું કે વહુ, સાસુને વહુમાં નોક જોક થતી હોય, ને એમાં એક વાત કહી દઉં, એમાં એકલા વહુ નો વાંક નથી, સાસુ વહુ ઇક્વલ હોય છે, પણ એવે પેલી વહુ કંટાળી જાય એટલે પેલા ને હસબન્ડ ને ચડાવે, હસબન્ડ પ્રેશરમાં હોય, અને એટલે આખું આ તમે જો આખી એક નેગેટિવ સાયકલ ચાલે છે. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ કે આ વધી રહ્યું છે, અને વી વિલ હેવ ટુ પુટ અ સ્ટોપ ટુ ઇટ, કારણ કે એઝ સેડ કે કઈ બી હોય, કોઈ બી રીઝન્સ હોય, ધીસ ઇઝ નોટ ડન. પ્રશાંતભાઈ, અહીંયા એક કારણની ચર્ચા તો આપે કરી કે જે પ્રમાણે લગ્નની વાત કરવામાં આવી, તો પણ એક જે બીજી વાત રોઝાનજીએ કરી છે કે શું એવી માનસિકતા પણ જોવા મળતી હોય છે કે શું જો બાળક હોય તે પોતાના માતા પિતાને સંભાળી ના શકે, અને જો તેમને સાચવી ના શકે, તો એ વાત પણ ક્યાંક આવી રીતના ઉભરીને આવી શકે છે? આવી માનસિકતા જોવા મળતી હોય છે? હા, એટલે એને ઇકોનોમિક શોર્ટફોલ્સ પડતા હોય, ઇમોશનલ શોર્ટફોલ્સ પડતા હોય, કે ભાઈ વેચાઈ જતા હોય. ઘણી વખત વાઇફનો જે રાગ જુદો હોય ને મા બાપનો રાગ જુદો હોય, એમાં સેન્ડવિચ થતો હોય, અને ક્યારેક અમુક કારણોમાં એ છોકરાઓ જે છે પોતે કોઈક એવા ડિસઓર્ડરનો શિકાર બનેલા હોય. આવા સંજોગોમાં આ બધું જ, આ બધી શક્યતાઓ છે. અને ઘણી વખત છે ને આપણે કોઈ પણ પરિસ્થિતિને બધા આસ્પેક્ટથી વૈજ્ઞાનિક રીતે વિચારવી જોઈએ, એવું મારું માનવું છે. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે એ જે મેં આગળ વાત કરી તે પ્રમાણે, જ્યારે એ ડિફિકલ્ટ ચાઇલ્ડહુડમાંથી બહાર નીકળેલો જે વ્યક્તિ છે, એને ઘણી બધી વખત એવું થાય છે કે આ બધી વસ્તુઓ તો રૂટીન છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી, અને એ કરી શકાય છે. હવે થાય છે એવું કે કેટલાક લોકો જે છે એ બોલીને
અથવા તો કોઈ કોઈ રીતે નકારાત્મક સૂચનો કરીને એ આખી વાતને ધીરે ધીરે નેગેટિવ કરતા હોય છે. અહીંયા મારે જે વાત કરવી છે એ કરવી છે, ઘણી બધી વખત એવું કહેવાય છે, લોકબોલીમાં એવું કહેવાય છે કે કોઈની જીભ ચાલે તો કોઈના હાથ ચાલે, આવું હોય છે. ઘણી બધી વખત જે જીભ ચાલતી હોય એ લોકોને દેખાતી નથી હોતી, હાથ ચાલે એ લોકોને દેખાય છે. આવું વિરોધી પણ હોઈ શકે. મા બાપ જયારે બાળકને મારે ત્યારે હું આજ કહું, એક વખત જીભ ચાલે સહન કરી શકાય, પણ હાથ ચાલે કઈ રીતે સહન કરી, બંને વસ્તુ ના ચાલે. ના, મારી દ્રષ્ટિએ બેવ ના ચાલવું જોઈએ. બંને ના ચાલુ, કારણ કે બંનેને એ વસ્તુની ખબર પડવી જોઈએ કે ઘરની અંદરનો માહોલ સારો રાખવાની બધાની જવાબદારી છે, એક જ જણની જવાબદારી નથી. અને જે આ પર્ટિક્યુલર કિસ્સાની વાત અત્યારે નથી, હું જનરલ વાત કરું છું કે જનરલ જો માહોલ જે છે એ જો હાર્મોનિયસ હોય તો એવામાં કોઈ પ્રકારની હિંસાને સ્થાન જ નથી હોતું અને ના જવું જોઈએ. મારે કેવું છે, સી હાર્મોનિયસ આ બધું સારું છે, પણ જ્યાં પેલા વાસણો હોય ત્યાં ખકડે બી ખરા, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ જીભ ચાલે એટલા માટે ચાલે કારણ કે અલ્ટિમેટલી લેટ અસ સે યુ હેવ ટુ વેન્ટ આઉટ યોર ફ્રસ્ટ્રેશન યોર એંગર, અને એનો કાયદા કાનૂન પણ નથી આવતા બહુ, એટલે હાથ એટલે એનો કાયદા કાનૂન વચ્ચે વધારે આવી જાય. એટલે તમે હવે કહો કે ફ્રસ્ટ્રેશન એંગર ને હસ્યા કરો કરો, ઇટ ઇઝ નોટ ડન. હવે જયારે તમે વેન્ટ આઉટ એંગર કરો છો, મોઢેથી બોલો ને. અગર હું મોઢેથી બોલું છું તો તમારે હાથ ચલણ શું છે, તમે બી મોઢેથી બોલો, તમને કોને રોક્યા છે? ધેટ અગર તમે હાથ એટલે ચલાવો છો કારણ કે તમે તમારા સેલ્ફ સુપિરિયર ગણો છો, તમને ખબર છે કે આ બેન છે ને બેન તમારો માર ખાઈ લેશે કારણ કે એ ફિઝિકલી સ્ટ્રોંગ નથી અને એને ગુનો બને છે. એ બી તમને કહી દઉં કે શી સેડ કે મોઢું ચલાવવાથી કોઈ ગુનો, કહું તમને કોઈકને ગધડો કહીશ તો એ ગધડો બનવાનો બી નથી, લેટ અસ સે. પણ અગર કોઈકને મને મારશે તો મને ઈજા જરૂર થશે અને એ ગુનો બને છે. એટલે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે યસ અગ્રેડ કે ભાઈ હાર્મોનિયસ હોવું જોઈએ, પણ એ યુ આર બહુ વધારે પડતું એક્સપેક્ટ કરો છો. પણ એટલીસ્ટ જયારે એંગર છે, વેન્ટ આઉટ એંગર માટે તમે બોલો, બોલવામાં ના નથી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે ખાસ કરવો હતો કે જયારે કે અત્યારે મેં તમને ડોમેસ્ટિક વાયલન્સ ની વાત કરી, એટલે અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થશે કે જે નાના દીકરાએ બાપ મધર ફાધર માં જે ઢોલ ઢપાટ જોયા, જયારે મોટો થાય છે ત્યારે એની મમ્મી પર બી ઢોલ ઢપાટ કરે છે કારણ કે એને જોયું છે પપ્પા ને કરતા ને કશું નથી થયું. એટલે આ બી એક બહુ જ ખરાબ ચીજ છે. અને એટલે તમે ઘણા કેસમાં આઈ એમ સોરી ટુ ટેલ, પણ શરમ આવી જોઈએ અને છોકરાઓ ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ કે ના તો એ લોકોની માને પ્રોટેક્ટ કરી શકે જયારે બાપો ઢોલ ઢપાટ કરતો તો હવે પોતે કરે છે. એટલે સાચું કહું તો આવા છોકરાઓ અગર જે બી સાંભળતા હોય તો આઈ ડોન્ટ નો, મારે તમારા માટે વર્સ્ટ અત્યારે ઓન કેમેરા છે એટલે વધારે વર્સ્ટ શબ્દ ના કે ના તો, એટલે સિમ્પલ વાત કહું છું કે તમારે ડૂબી મરવું જોઈએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે હવે આપણે મેરા મિસ્ટર સિંઘાણીની મારે વાત કરવી હતી, જે અત્યારે એક્ઝામ્પલ એક એપ એક્ઝામ્પલ છે. જી જી, મા બાપો લાગણી કારણ કે એમની પાસે બહુ પૈસા હતા, લેટ ઇઝ એક્સેપ્ટ ધેટ. પણ મા બાપો જે પેલી ઓવર લાગણી, એટલે આ ખાસ મારે મા બાપો કે તમારે જે પછી લાગણી થાય છે ને, મારો ડિક્કો ને મારો પિક્કો ને મારું વંશ ને મને જ મારું નામ એ કરશે ને બધું એના નામે કરો, આ તમારી બેવકૂફી છે, સ્ટુપિડિટી છે. ધેન યુ હેવ ટુ બી રિસ્પોન્સિબલ રહો જિંદગી ભર. હું તો સામેથી કહું છું કે તમારી એટલી બુદ્ધિ નથી ચાલતી કે ઓકે તમારો છોકરો, એક બહુ એક કહેવત છે કે તમારો છોકરો અગર લાયક હશે તો તમે એને કશું નહીં આપશો તો એ કરોડો કમાઈ લેશે, પણ અગર નાલાયક પર્સન તમે કરોડો આપ્યો છે તો એ વેડફી દેશે. એટલે તમારી એટલી તો બુદ્ધિ ચાલી છે ને, એટલો તો શું પ્રેમ પ્યાર બધો ચાલી જાય કે બધું છોકરા નામે કરી દો છો. કારણ કે આજની તારીખમાં એટલું યાદ રાખજો, કોઈ બી રિલેશન હોય, હસબન્ડ વાઈફ, મા બાપ, દીકરા દીકરી, કોઈ બી રિલેશન હોય, પૈસા બોલતા હે. જે દિવસે તમારા ગજવામાં પૈસા હશે એ દિવસે તમારી ઇજ્જત હશે તમારા ઘરમાં. બહાર ની અત્યારે વાત કરું, બહારમાં તો હોય છે જ છે, પણ તમારા ઘરમાં બી તમારી ઇજ્જત હશે, તમારો દીકરો યા દીકરી તમારા કંટ્રોલમાં રહેશે. પણ જે દિવસે તમારે પૈસા નથી, હા તમે પછી કરો, મરી જાય પછી આપો જેને જે આપવું હોય, પણ તમે મરતા પહેલા તમે તમારી લાઈફ તો હસી ખુશી ને રહો ને. અને બીજું ઇમ્પોર્ટન્ટ, મા બાપાને બધાને ખાસ કેવું છે કે ઓકે દીકરા દીકરી ઇમ્પોર્ટન્ટ છે, એ લોકોનું ભવિષ્ય ઇમ્પોર્ટન્ટ છે, એ લોકોનું ભણતર ઇમ્પોર્ટન્ટ છે, પણ 18 વર્ષ પછી વર્લ્ડ ઓવરમાં 18 વર્ષ પછી એક દીકરો યા દીકરી પોતાના અગર પગે ના ઉભું રહી શકે તો એ આમે તમારું આખી તમારી કેળવણી નકામી હતી, યુ આર એટ ફોલ્ટ. કારણ કે બાય ડિફોલ્ટ અમારે તો બધા સંસ્કાર એમાં બી કહે છે કે 18 વર્ષે એ પોતાના જાતને અગર એ ફ્રેન્ડ ના કરી શકે તો છોકરો છોકરી સામની નહીં. જી પ્રશાંત, અહીંયા અહીંયા આવી માનસિકતા વાળી સંતાન અત્યારે કેટલી જોવા મળે છે કે જે પ્રમાણે આપણે વાત કરીને કે અમુક લોકોનું જે બાળપણ હોય તે કઈક આવી રીતના ગુજર્યું હોય કે જેના કારણે લોકોને ઇફેક્ટ થતી હોય, પણ આજના બાળકોમાં જે માતા પિતાની સંપત્તિ બચાવી પાડવાની વાત જે જોવા મળતી હોય છે એવી માનસિકતા શા માટે વધી ગઈ છે, અને ખાસ કરીને માતા પિતાઓની આવી માનસિકતા કે તે લોકો પોતાના બાળકને પોતાનું રાખવા માટે પોતાની સંપત્તિ તેમને આપી દેતા હોય છે અને ત્યારબાદ એમને જ સહન કરવાનું વારું આવતું હોય છે. મૂળભૂત વાત અહીંયા એક જ છે કે તમારી વેલ્યુ જે છે ને પૈસાની આજુબાજુ જયારે કરો છો ને ત્યારે ઘરની અંદર આ સ્થિતિ થવાની છે. મટીરિયાલિસ્ટિક વેલ્યુ જેટલી વધે છે ને ત્યારે આ સ્થિતિ થાય છે.
મા બાપ પોતે બીજે પોતે કંઈક પ્રભાવશાળી છે એવું બતાવવા માટે બીજા એમના મિત્રોની સામે પોતાની વસ્તુ, પોતાની કાર કે પોતાનું કામ કે કંઈક બતાવ્યા કરે આખો દિવસ અને ફ્લોન્ટ કર્યા કરે, દેટ મીન્સ કે છોકરો એ શીખવાનું છે કે આ જ મહત્વનું છે, બીજું કંઈ મહત્વનું નથી. અહીંયા જ હું પેલી વાત કરું, જેમ ત્રીજી પેઢીની વાત થઈ હમણાં, ત્રીજી પેઢી જુએ છે મા બાપને મારતા બોલતા એટલે પછી એ પણ મોટો થઈને મારે છે. મેં આ જ વાત સૌથી પહેલા કહી હતી કે એ જ બાળપણની જે ઘટના છે એ જ મોટા થઈને આગળ આવે છે. મારું જે કહેવાનો અર્થ એ જ છે કે ઓબ્ઝર્વેશન થી બાળક શીખે છે, એમાં જો મૂલ્ય આધારિત જો શિક્ષણ ઘરની અંદરથી જાણબાર, મા બાપ માતા પિતાને ખબર નથી હોતી કે શું કરું. ઘણા જે નિયોરિચ જે છે એ બધાને તો એવું જ છે કે અમારી પાસે કોઈ પણ એક સરસ સાધન આવી જાય કે કોઈ ગેજેટ આવી જાય કે કંઈ આવી જાય તો બીજા બધા ગ્રુપમાં કે બીજા મિત્રોની આગળ એને બતાવે, પ્રદર્શિત કરે, વાહ વાહ ઝીલે, આ બધું કરે. એટલે બાળક એ જુએ છે, બરાબર જુએ છે કે તમે કઈ બાબતને વધારે મહત્વ આપો છો. અને બાળક જ્યારે એ પોતાને જ્યારે ઇમોશન્સની જરૂર હોય છે ત્યારે વસ્તુ એની આગળ ધરી દેવામાં આવે છે, એટલે મટીરિયલિઝમ ધીરે ધીરે વધતું જાય છે. એવા ઘરની અંદર મિલકતના ઝઘડા સૌથી વધારે થાય છે, કારણ કે સૌથી વધારે એ જ બાબત છે. મેં ઘણા ઘર એવા જોયા છે કે જ્યાં આગળ કરોડોની મિલકત, બહેનો ભાઈઓ બધા જતી કરે છે, હા ભાઈ તું લઈ જા, મારે કોઈ પ્રોબ્લેમ નથી. એવું નથી કે માત્ર આ જ વસ્તુ છે, કારણ કે આ બાબત જે છે મૂલ્ય આધારિત છે. હું હજી કહું છું આ મૂલ્ય, આ વેલ્યુ જે છે એ અહીંથી જ આવશે, બીજે ક્યાંયથી નહીં આવે. જો તમે એક વાત યાદ રાખો કે તમે હંમેશા ઘરની અંદર સાડી પહેરીને ફરતા હશો અથવા તો એવું એવું કહેશો કે ના આ જ કપડાં પહેરવા જોઈએ, બીજા કપડાં ના જ પહેરાય, તો બાળકના મનમાં ભલે મોટું થઈને બીજા કપડાં પહેરવાનો પ્રયત્ન કરશે પણ એક તો છાપ એવી જ રહેશે કે ભાઈ મોટી ઉંમરના લોકો તો સાડી જ પહેરે. આ એક મનોવૈજ્ઞાનિક ઘટના છે. મોટી ઉંમરના લોકો તો ગાળો બોલી શકે, મોટી ઉંમરના લોકો તો હાથ ઉપાડી શકે, પછી હું જ્યારે મોટો થઈશ ત્યારે હું પણ આવું કરીશ. એ જે માનસિકતા જે બાળકમાં મુકાઈ ગઈ હોય છે એ ધીરે મોટી થાય છે એ વખતે અને એવા સંજોગોમાં બહાર નીકળે છે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય, ડિપ્રેસિવ સિચ્યુએશન હોય અથવા ઘરની અંદર ક્યાંક તકલીફ વાળી સિચ્યુએશન હોય. યાદ રાખો એવું કહેવાય છે કે વ્યક્તિની નૈતિકતા હંમેશા ડિફિકલ્ટ સિચ્યુએશનમાં ચકાસી શકાય છે, એટલે એની અંદર જે નૈતિકતા મુકાઈ છે એ ડિફિકલ્ટ સિચ્યુએશન જ્યારે આવે ત્યારે જ ખરેખર ખબર પડે છે. માણસ એના રૂમમાં એકલો હોય ત્યારે શું વર્તન કરે છે બહુ મહત્વનું છે. જી જી ચોક્કસ. અને અહીંયા એક બીજી વાત આપણે કરીએ રુઝવાનજી, તો નાનપણમાં જે બાળકોને પ્રેમ નથી મળતો ને, કારણ કે આજની જે લાઈફ છે ને તે ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે અને દરેક ઘરમાં એવું માને છે કે માતાના પિતા બંનેને કમાવવું જોઈએ, એટલે બંને લોકો બહાર જવાનું વિચારે, અને એવા સમયમાં જ્યારે નાનપણમાં બાળકને પ્રેમ ના મળે ત્યારે એ વાત પણ મોટા ભાગે, એટલે જ્યારે ફ્યુચરમાં વાત કરીએ તો એ પણ કેટલી ખોટી સાબિત થતી હોય છે. સી ઇટ્સ અ પોઈન્ટ ઓફ પેરેન્ટિંગ, અમે આને પેરેન્ટિંગ કહીએ છીએ કે ભાઈ જયારે પેરેન્ટિંગમાં વ્યવસ્થિત પેરેન્ટિંગ ના હોય ત્યારે બટ નેચરલ છે કે જે બાળક ઉભું મોટું થાય છે ફ્રેન્ડ્સના જોડે રહીને ઉભું મોટું થાય છે, એના પોતાના થોટ પ્રોસેસીસ છે અને એના લીધે એને એવું માઇન્ડમાં થાય છે કે હું એકલો છું દુનિયામાં, મારું કોઈ નથી અહીંયા મારા, અને હી ડઝન્ટ કન્સિડર એને. સી એક એક અલગ છે, એને કંઈ ગિફ્ટ આપે છે પણ એ ગિફ્ટ ઇઝ અ મટીરિયલિસ્ટિક, પણ એને જે પ્રેમની એની જે હૂફ જોઈએ છે એને મળતી નથી, અને એ આ થોટ પ્રોસેસથી મોટો થયા થાય છે. અને એને જે પેલી લાગણી છે જેને અમે કહીએ છીએ બોન્ડિંગ, બોન્ડિંગ પેરેન્ટ્સ જોડે નથી હોતું અને એ બોન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણી વાર બોન્ડિંગ ના મળવાથી ખાલી આ હાથ પગ મારવાનો વાત નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ ઇટ, પણ બીજું કે અગર બોન્ડિંગ નથી તો પોતે પોતાનું જે કેરેક્ટર બિલ્ડિંગ થઈ નથી શકતું અને એના લીધે એ જ્યારે એ પોતે ડિપ્રેશન ને ફ્રસ્ટ્રેશનમાં હોય છે, ઘણી વાર એને પોતાને ખબર નથી, જેમ અત્યારે આપણે બધું આ બધું ઘણું બધું પેલી ગેમોનું બધું સાંભળી રહ્યા છીએ, ધેટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધ હોલ થિંગ કે જ્યારે એને ફેમિલી એનું ધ્યાન નથી રાખતું, એ બોન્ડિંગ નથી થતું. એટલે આ બધા માટે એક ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે આપણે પહેલા નથી કરતા, જે વાત કરી છે કે આપણા જે કેરેક્ટર યા આપણા જે વેલ્યુઝની જે આપણે વાત કરીએ છીએ, આપણા જે કલ્ચરની વાત કરીએ છીએ, એ આપણો આખો અભાવ છે. હવે અભાવ એટલા માટે છે કારણ કે પેરેન્ટ્સ અને સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ જે પહેલા બી વાત થઈ કે એના લીધે એ લોકોને બહાર કામ કરવા જવું પડે છે અને ઘણીવાર ક્વોલિટી ટાઈમ આપી શકાય છે પણ ઘણીવાર નથી અપાતો, કારણ કે ઘણીવાર તો હસબન્ડ વાઈફમાં બી અંદર ઝઘડા ચાલતા હોય છે. એટલે ધીઝ આર ઓલ ધ રીઝન્સ, બટ વોટ એવર ધ રીઝન ઇઝ, અલ્ટિમેટલી ઇફ યોર પેરેન્ટિંગ ઇઝ નોટ ગુડ, એટલે આઈ વુડ નોટ ઓનલી સે ધેટ કિડ ઇઝ રિસ્પોન્સિબલ, ધ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, બટ એટ વોટ સ્ટેજ એન્ડ વેન, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કારણ કે રિસ્પોન્સિબિલિટી બધા બંનેને ઇક્વલી શેર કરવી પડે, કારણ કે એકવાર બાળક મોટું થઈ જાય તો એવી એટલી મેચ્યોરિટી તો હોવી જોઈએ કે એના મા બાપ પર હાથ ના ઉપાડે. જી જી પ્રશાંતભાઈ, હવે અહીંયા અંતમાં આપ શું કહેશો કે આવા પ્રકારની માનસિકતાને બદલવા માટે શું કરવું જોઈએ, કારણ કે આ કેસની આપણે વાત કરી તો આ કેસ તો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે પણ એવા ઘણા કેસીસ કે જે નીકળીને બહાર નથી આવતા, કે જે અંદર જ રહી જતા હોય છે, અને ખાસ આ કેસમાં તો હવે દર મહિને ભરણ પોષણ પેટે રૂપિયા 5,000 આપવાની વાત પણ કરી છે અને ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાની વાત થઈ છે, પણ આ એટલે થઈ છે કારણ કે આ હાઈકોર્ટ સુધી ગઈ છે. પણ આવા બાળકોની માનસિકતાને બદલવા અને પેરેન્ટ્સને પણ ક્યાંક પોતાનું ફ્યુચર વિચારવાની માનસિકતા માટે આપ શું કહેશો? મેં આગળ કહ્યું તે પ્રમાણે
વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ જયારે વધે છે ને ઘરમાં ત્યારે આવા પ્રશ્નો ઓછા થાય છે. બીજું કે વારસામાં ઘણું બધું આપો પણ સાથે અમુક આ પ્રકારની બાબતો નૈતિક મૂલ્યો પણ આપો, બહુ જરૂરી છે. તો ભવિષ્યમાં એ ચોક્કસ નહીં થાય. તમારા તમારા માટે નહીં, તમારા છોકરા તમારા માટે નહીં, બીજાના મા બાપ માટે પણ કામ કરે એવા તૈયાર કરો. અને માતા પિતાને ખાસ સૂચના કે એ લોકોએ જેમ આગળ વાત કરી, બહુ સરસ વાત કરી રુઝાન મેને, કે તમે તમારી સેફટી પહેલેથી જોવાનું શરૂ કરો અને એ ઇન્વેસ્ટમેન્ટ પૈસાનું જે છે એવી રીતે કરો કે તમારે કોઈના પર આધાર ના રાખવો પડે. આ નાની ઉંમરથી, મિડ એજ થી શરૂ કરી દેવું જોઈએ. જી રુઝાનજી, અંતમાં આપ શું કહેશો? બાળકો માતા પિતાની સંપત્તિને પોતાનો હક માને છે, એવું અત્યારે બહાર પણ આવ્યું હતું કે માતા પિતાની સંપત્તિ પર બાળકનું હક માતા પિતાની મરજી વગર બિલકુલ નહીં રહે. તો એવા બાળકો માટે આપ શું કહેશો? સૌથી પહેલા તો સંપત્તિ અગર પોતે કમાઈ હોય તો બાળકોનો હક નથી બનતો, અગર બાપ દાદાને આવી હોય તો હક બને છે. લોસ ઇઝ ધેટ પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે સૌથી પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે બાળકો છે એ લોકોને સમજી લેવાનું છે કે આ મારા માતા પિતા છે. અગર તમે એ લોકોને મારશો તો યાદ રાખજો, તમારો છોકરો બી જોયો છે ને તમારો બી નંબર લાગવાનો છે. હું કંઈક પેલી ફિલોસોફી નથી કરી રહી, હું ફેક્ટ કરી રહી છું. અને માતા પિતાને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે બાળકો બાળકો જ રાખવા જોઈએ, બાળકોને માથે ને ચડાવવા જોઈએ જે માતા પિતા કરે છે, અને અગર કરશે તો એ લોકો આ ભોગવવાના છે, ગેરંટીડ છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આજુબાજુના લોકો છે, લેટ અસ બી વેરી ક્લિયર, આજુબાજુના જે લોકો છે એ લોકોએ બી અગર આવું થતું હોય, ભલે ફેમિલી મેટર હોય, પણ જયારે કોઈ એલ્ડરલીની પોઈન્ટ આવે છે ત્યારે એ લોકોનો વચ્ચે પડવાનો ધર્મ ફરજ અને મે બી અધિકાર બી હું કહું છું થઈ શકે છે, કારણ કે એ કોઈકના માતા પિતા છે. જી જી રુઝાનજી અને પ્રશાંત, આપ સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમય અહીંયા સમાપ્ત થયો છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હું વધુ નહીં કહું, બસ એટલું જ આ તમામ લોકોને કહેવા માંગીશ કે વિચ ઇઝ ગોઝ અરાઉન્ડ દેટ કમ્સ અરાઉન્ડ, ઇટ્સ કર્મા. એટલે તમામે તમામ લોકો એ વાત જરૂરથી યાદ રાખો, જો તમે કંઈક કરશો તો એ ફરીને તમારી સમક્ષ જરૂરથી આવશે. તો માતા પિતાનો આદર કરવો એ જ આપણા ભવિષ્ય માટે ખૂબ સારું અને તેમની માટે પણ ખૂબ સારું રહે છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.